ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ નવ રંગબેરંગી મસાલી લેક્ચર બે તારીખ 6/3/21 પ્રશ્ન નંબર 3 છે તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય તમારા મિત્રોની નોંધ સાથે તમારી નોંધ સરખાવવાની છે હવે અહીંયા આગળ આપણે વ્રત ઉપવાસ શું ખવાય શું ન ખવાય તો મહાશિવરાત્રિએ શું ખવાય તો શક્કરિયા બટાકા અને શું ન ખવાય તો અનાજ કઠોળની વાનગી જન્માષ્ટમીએ તો રાજગરાનો શીરો અને શું ન ખવાય તો અનાજ કઠોળની વાનગી એવી રીતે 11મા તો શું ખવાય ફળ આહાર અને દૂધ અને શું ન ખવાય તો અનાજ કઠોળની વાનગી એવી રીતે તમને આગળ આ બતાવી દીધું હતું કે મધ મેથી મરચું હળદર મીઠું આંબલી અજમો મોસંબી ગોળ સંચળ મરી લીંબોળી જાંબુ જામફળ આંબળા બોર કેરી કારેલું અને દૂધ હવે અહીંયા આગળ સ્વાદ પણ બતાવ્યા છે સ્વાદની બરણી આપવામાં આવી છે કે ગળ્યા સ્વાસ્યમાં હોય એ ગળ્યું લખ્યું હોય ત્યાં લખવાનું ખાટા સ્વાદ હોય એમાં ખાટું લખ્યું હોય ત્યાં લખવાનું ખારા સ્વાદ હોય એમાં ખારું લખ્યું હોય ત્યાં લખવાનું એ રીતે તમારે આ બધી સૂચના મુજબ બરણીઓમાં જે નામ લખવાના છે પૂર્ણ કરવાના પ્રશ્ન નંબર 5 છે કે તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તમે કયા કયા સ્વાદ ઉમેરાય છે તે યોગ્ય ખાનામાં ખરું કરવાનું છે તો દાળ તો ગળ્યો ખારો ખાટો તીખો ખીચડી તો ખારો શીરો તો ગળ્યો રોટલો તો ખારો ચેવડો તો ખારો અને તીખો બનાવો ચાખો અને ચર્ચા લખો તો હવે અહીંયા આગળ છે આપણને લીંબુનું શરબત એ રીતે આપણને બતાવવામાં આવ્યું છે કે જૂથમાં કામ કરવાનું છે અને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે તમારે ચોક્કસ પ્રકારનું શરબત બનાવવું છે તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનું છે તે કે તમે કેવું ખારું ખાટું ગળ્યું ફીકું મોળું તૂરું કે તીખું શરબત બનાવવાના છો તેના વિશે તેના બીજા જૂથને ખબર પડવા દેશો નહીં તમે બનાવેલું શરબત તમારા બીજા જૂથને શરબત ચાખી નીચેની વિગત લખવાની છે તો શરબતનો સ્વાદ છે ખારો તો શું વધારે ઉમેર્યું મીઠું શું ઓછું રાખ્યું ખાંડ પછી ખાટો તો શું વધારે ઉમેર્યું લીંબુ શું ઓછું રાખ્યું ખાંડ ગળ્યો તો શું વધારે ઉમેર્યું ખાંડ અને શું ઓછું રાખ્યું મીઠું એવી રીતે ફીકો મોળો તૂરો એવો સ્વાદ આવે નહીં તીખો તીખામાં શું વધારે ઉમેર્યું શરબતમાં તો આદુ અને શું ઓછું રાખ્યું તો ખાંડ હવે નીચે છે આપણે સૂચના બદલાય છે કે સાંભળો વાંચો વિચારો અને લખો ત્રણ જૂથમાં કામ કરવાના છે ફકરો વાંચી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પ પર ખરું કરવાનું દિવસમાં કેટલી વાર તમે રાંધણીયાની મુલાકાત લો છો 3 વાર 5 વાર કે વધુ એ દરમિયાન તમે શું શું જોયું રાંધણીયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી કોઈક વાર બાફવાનું ચાલતું હોય કોઈક વાર શેકવાનું કોઈક વાર વળી તળવાનું મણવાનું મસળવાનું સાથે ચાલતું હોય આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણે થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે જેમ કે ચોખા દાળ ધોવાય વઘારાય તેમાં મસાલા અને પાણી ઉમેરાય પછી તેને ચડવા દેવાય ઠરવા દેવાય ત્યારે તૈયાર થાય ખીચડી આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને હવે જો અહીંયા પ્રશ્ન આપ્યા છે કે રાંધણીઓ એટલે શું તો અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે રસોડું પ્રયોગશાળા અને ઓરડી તો આપણે શેના પર ખરું કરીશું રસોડું 2 નંબરમાં છે મુલાકાત એટલે થોડા સમય માટે મળવું 3 નંબરમાં ક્રિયા એટલે ચોક્કસ રીતે કરાતું કામ 4 નંબરમાં વાનગી એટલે તો અહીંયા અ બ અને ક આપ્યા છે એમાંથી અ ખાવાની વસ્તુ 5 નંબરમાં છે આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો તો દૂધપાક ખીચડી બટાકા પાણીપુરી અને પાણી તો કઈ વાનગી નથી તો બટાકા અને પાણી આ 2 વાનગી નથી આમાંથી ક્રિયા કઈ તો અહીંયા આગળ આપેલા છે એમાં કઈ કઈ ક્રિયા કહેવાય તો ઊંઘવું બગાસું ખાવું તાળી પાડવી ખોખો રમવું કબડ્ડી રડવું મનમાં વાંચવું રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે તો કાપવું બાફવું પછી વાંચવું ફોટા પાડવા શેકવું ધોવું મસળવું જમવું આ બધી ક્રિયાઓ થાય છે નીચેના પ્રશ્નના જવાબ ફકરો વાંચીને આપવાના છે કે આરાધ્યના 3 દાંત સડી ગયેલા તેને ખૂબ દુખાવો થતો હતો મમ્મી પપ્પા તેને એની દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી તેમણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા પછી તેમણે આરાધ્યાના દાંત
મશીનથી સાફ કરી આપ્યા તેમણે. આરાધ્યને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગળા કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું અને રાત્રે સૂતા પહેલાં તો ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડૉક્ટર આરાધ્યને કોગળો કરી બતાવ્યો. તેમણે બ્રશ ઉપર નીચે અંદર બહાર ફેરવવાની સાચી રીત પણ બતાવી. આરાધ્યના દાંતમાં હવે સડો નથી, તેને હવે દુખાવો નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે, જેટલી વાર કંઈક ખાય કે પીવે કોગળો કરી લે છે. તમારા દાંતમાં સડો છે? તમારા જોડીદાર પાસે દાંત તપાસડાવો અને દાંત તપાસવાનું તમારું શિક્ષક પાસેથી શીખો. હવે આપણને અહીંયા આગળ એક પ્રશ્નના જવાબ આપ્યા છે કે ટૂંકમાં જવાબ લખો. તો એમાં એક છે કે આરાધ્યના કેટલા દાંત સડ્યા છે? તો આપણે આગળ ફકરો વાંચ્યો એમાં આપણને બતાવ્યું કે 3 દાંત સડ્યા હતા. 2 નંબરમાં જે આરાધ્યને કેવો દુખાવો થતો હતો, તો તેને ખૂબ દુખાવો થતો હતો. ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી? તો ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. ડૉક્ટરે શાના વડે તપાસ કરી? તો ડૉક્ટરે નાના ગોળ અરીસા વડે તપાસ કરી. 5 નંબરમાં છે, ડૉક્ટર આરાધ્યાને ક્યારે ક્યારે કોગળો કરવા કહ્યું? તો ખાય અને પીવે ત્યારે કોગળો કરવા કહ્યું. હવે પ્રશ્ન નંબર 2 છે કે આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખવાનો છે. તો આરાધ્ય પહેલા અને અત્યારે એવું આપણને ઉપર સૂચના આપી છે. તો પહેલા નંબરમાં છે દાંતનો દુખાવો, તો પહેલાં કેવો હતો? ખૂબ હતો. અત્યારે? હવે નથી. 2 નંબરમાં છે દાંતનો સડો, તો 3 દાંતમાં હતો, હવે નથી. કોગળા, તો કરતી ન હતી, હવે કરે છે. દાંતણ બ્રશ, પહેલાં કરતી ન હતી અને હવે કરે છે. એવી જ રીતે તમારે જેમ આરાધ્ય માટે વાક્યો નોંધ્યા તેમ તમારા વિશે તમારે જાતે નોંધવાના રહેશે. હવે અહીંયા એક રમત છે અને એ રમતનું અહીંયા આગળ આપણને કોષ્ટક આપ્યું છે. તો એ કોષ્ટક આપણે જોઈશું કે સિદ્ધિ ગઈકાલ, આજ અને આવતીકાલ. પહેલું છે વાંચવું. સિદ્ધિએ વાર્તા વાંચી. આજ માટે સિદ્ધિ વાર્તા વાંચે છે અને આવતીકાલ માટે સિદ્ધિ વાર્તા વાંચશે. 2 નંબરમાં છે કૂદવું. અમે 5 પગથિયા કૂદ્યા, અમે હાથ પકડીને કૂદીએ છીએ અને અમે કાલે દોરડા કૂદીશું. એવી રીતે રમવું. તો અમે થપ્પો રમ્યા, આજ માટે અમે સંતા કૂકડી રમીએ છીએ અને આવતીકાલ માટે અમે આવતીકાલે થપ્પો રમીશું. એવી જ રીતે 4 નંબરમાં છે જમવું, હસવું, રંગોળી પૂરવી, શાક બનાવવું, ગજવું સાંધવું, ગીત ગાવું અને ચાલવું. અહીંયા આગળ કોઠો આપ્યો છે, એમાં જવાબ પણ લખેલા છે, એ તમારે લખવાના તમારી ચોપડીની અંદર. હવે નીચે જોઈએ સૂચના કે 3 જૂથમાં કામ કરો, 2 સભ્યો વારા ફરતી ફકરો વાંચી સંભળાવો, બીજા ફકરામાં વધારે માહિતી આપી હશે. તો જે શબ્દો લખ્યા છે એની અંદર બીજા શબ્દો ઉમેરી અને એ ફકરાને મોટો કરવામાં આવ્યો છે. કે ભૈરવીના કાકાના લગ્ન હતા, તે માટે મંડપ બંધાયેલો હતો અને જમણવાર ગોઠવાયેલો હતો. દાળ શાક વડીલોને લાયક હતા, પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. હવલો વાસુદી બધાને ભાવ્યા, છેલ્લે પાન ખાવાની પણ મજા પડી. હવે 2 નંબરમાં છે જુઓ. હવે ભૈરવીના અહીંયા અહીંયા 1 નંબરમાં આપણને એકલા કાકા જ લખેલું છે, બીજા નંબરમાં આપણને નાના કાકા એવો ઉલ્લેખ કર્યો છે. એ રીતે આપણને ફકરો વધારીને લખવામાં બતાવ્યો છે, એ માહિતી આપણને અહીંયા આગળ બતાવવામાં આવી છે. જુઓ, ભૈરવીના નાના કાકાના લગ્ન હતા, ત્યાં નાના નીચે લીટી કરેલી છે. પછી તે વિશાળ મંડપ બંધાયેલો અને ભવ્ય જમણવાર ગોઠવાયેલો, દાળ શાક વળીને લાયક તીખા હતા, પણ 2-3 મીઠાઈ. ઉપરના ફકરામાં ખાલી મીઠાઈ લખી હતી, નીચે 2-3 મીઠાઈ હતી એટલે ચાલ્યું. દૂધીનો હલવો, સીતાફળની બાસુંદી બધાને ભાગ્યા, છેલ્લે મીઠું પાન ખાવાની પણ મજા પડી. હવે ફકરા નંબર 2માં કઈ માહિતી વધારાની છે તે લખો ને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરો. તો કાકા, તો ફકરા 2માં શું હતું? નાના કાકા. મંડપ, તો વિશાળ મંડપ. જમણવાર, તો ભવ્ય જમણવાર. દાળ શાક, તો દીખા દાળ શાક. મીઠાઈ, તો 2-3 મીઠાઈ. હલવો, તો દૂધીનો હલવો. હવે જો જૂથમાં જે રમત છે ઉદાહરણ પ્રમાણે કરવાની છે. વાક્યોની નવી માહિતી ઉમેરતા જાઓ. મેં કૂતરો જોયો, ઉદાહરણ છે. મેં કાળો કૂતરો જોયો, મેં એક કાળો કૂતરો જોયો, મેં એક મોટો કાળો કૂતરો જોયો. એવી રીતે રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, હાર્દિક દોડે છે અને હવે ચંદ્રિકા રડશે. તો એનું આપણે રૂક્ષાનાનું જોઈએ તો રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, રૂક્ષાનાએ એક ફરાક ખરીદ્યું, રૂક્ષાનાએ એક પીળું ફરાક ખરીદ્યું અને રૂક્ષાનાએ એક મોટું પીળું ફરાક ખરીદ્યું.
એવી રીતે હાર્દિકનું જોઈએ તો હાર્દિક દોડે છે, હાર્દિક વિદ્યાર્થી દોડે છે, હાર્દિક નામનો વિદ્યાર્થી દોડે છે અને હાર્દિક નામનો ઊંચો વિદ્યાર્થી દોડે છે. એવી રીતે હવે ચંદ્રિકા રડશે એના વિશેના વાક્યો તમે જાતે બનાવજો. હવે નીચેની સૂચના છે, વાર્તા સાંભળો, વિચારો અને લખો. તો સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવી ખૂબ ગમે. ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે. તેને તપાસવું હોય કે બેમાંથી વધારે અણીદાર શું. પપ્પા દોડીને આવે અને સ્વીટુને સમજાવે, વાગી જાય. ક્યારેક વળી તે ઘરના ઝાપા પર હિંચકો ખાય તો ક્યારેક હિંચકાના સળિયા પર ચડી જાય. કોઈ હાંપડા બાપડા થઈ આવે અને તેને ઉતારીને પૂછે, શું કરે છે સ્વીટુ? સામો પ્રશ્ન પૂછે, બેમાંથી શું ઊંચું? એક વખત મમ્મીએ તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ. તેણે પૂછ્યું, શું કરે છે સ્વીટુ? કહે, પથ્થરને લિસ્સા કરું છું. આવું જે કાંઈ થાય દાદી તેની વાર્તા બનાવે અને રોજ રાતે સ્વીટુને કહે. એક છોકરી બહુ સાહસિક સ્વીટુ ઉમેરે, તેનું નામ સ્વીટુ. દાદી કહે, તે ક્યારેક ચપ્પાની ધાર તપાસે પણ પપ્પાને જોડે રાખીને ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે. ત્યારે તે ફોઈને જોડે રાખે. ક્યારેક તેને થાય કે શું વધારે લીસું, પથ્થર કે મારો ગાલ? તો એ મમ્મીને પૂછવા જાય. આવી વાતો સાંભળતા સાંભળતા સ્વીટુ બેન પોડી જાય એટલે સૂઈ જાય. ઓળખી કાઢો તે વ્યક્તિ કે વસ્તુના નામે ફરતે ફકરામાં ગોળ કરો. સ્વીટુના ઘરમાં સૌથી મોટું કોણ? દાદી. સૌથી નાનું કોણ? સ્વીટુ. સૌથી અણીદાર શું? ચપ્પુ. સૌથી ગુઠ્ઠું શું? કાતર. સૌથી ઊંચું શું? હિંચકો. સૌથી નાનું? ચમચી. સૌથી લીસું? ગાલ. અને સૌથી ખરબચડું? પથ્થર. હવે સાંભળો, વાંચો અને વિચારો. હવે આદ્યાબેન બહુ મોટા જાસૂસ, જૂના અને જાણીતા. દૂર દૂરના ગામથી નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે. આદ્યાબેન બધી વિગત ફોન પર પૂછે, એમ તેઓ ગુમ થયેલી ચીજ કે ખોવાયેલી વસ્તુ અથવા જીવ શોધી આવે. અદ્વૈતભાઈ વાલો ઘોડો મળતો નહોતો. તેણે વહેલી સવારે આદ્યાબેને ફોન જોડ્યો. આદ્યાબેન, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? અદ્વૈતભાઈ કહે, ચાર પગ અને બે આંખ બે. આદ્યાબેન કહે, બધા ઘોડાને હોય એ તો તમારા ઘોડાની ખાસ વાત. અદ્વૈતભાઈ કહે, તેની સુંદર સુનેરી વાળ છે, લીસી ચમકતી ચામડી છે. આદ્યાબેન કહે, એવા તો ઘણા ઘોડા હોય, તમારા ઘોડામાં જુદું શું? અદ્વૈતભાઈ કહે, તેના કપાળ પર કથ્થાઈ ચાંદો છે. આદ્યાબેન કહે, બરાબર, આવી જ બીજી વિશેષ વાત જણાવો. અદ્વૈતભાઈ, તેના બંને પાછલા પગ પર કથ્થાઈ ચાંદા છે. આદ્યાબેન કહે, સરસ, હવે કહો ક્યારે ખોવાયો, છેલ્લો ક્યાં જોયો હતો? અદ્વૈતભાઈ કહે, અડધા કલાક પહેલાં ઘર પાસેથી. આદ્યાબેન કે, તમે ક્યાં ક્યાં તપાસ કરી? અદ્વૈતભાઈ કે, તપાસ નથી કરી, સીધો તમને ફોન કર્યો. આદ્યાબેન કે, પહેલાં તમારા ઘર, ખેતર, વાડી કે ગુણાર પર તપાસ કરો. અદ્વૈતભાઈ કે, હા એ ખરું, સાચા શબ્દ પર ખરા કરી મોટેથી વાંચો. આદ્યાબેન અહીંયા આગળ વિકલ્પ આપ્યા કે જાસૂસ હતા, તો પ્રખ્યાત જાસૂસ હતા. આદ્યાબેન પાસે પોલીસ, ગામ લોકો, શહેરીજન, ચોર સલાહ લેવા આવે તો કોણ આવતું હતું? ગામ લોકો સલાહ લેવા આવે. પક્ષી, પ્રાણી, વનસ્પતિ, જંતુને ચાર પગ, બે કાન, એક પૂંછડી હોય તો કોને હોય? પ્રાણી. પ્રાણીને ચાર પગ, બે કાન, એક પૂંછડી હોય. અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા. અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીસી ચમકતી હતી. હવે જોડીમાં કામ કરો. આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓ તેમના વિશેષ નામ શોધી કાઢો, તે બંને યોગ્ય રીતે જોડો. અહીંયા લંબચોરસ આપ્યું છે, ગોબરું, રૂપાળું, મારકણી અને દૂજણી. એવી જ રીતે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂંડ, સસલું, ગાય અને ભેંસ. તો અહીંયા આગળ આપણને બતાવવામાં આવ્યું છે કે ગોબરું તો શું હોય? ભૂંડ. દૂજણી તો શું હોય? ગાય. મારકણી તો ભેંસ. અને રૂપાળું શું હોય? સસલું. હવે વાનગી ઓળખો, તે માટે શું ઉમેરવું પડશે તે ઉમેરો. જલેબી તો માત્ર ઉમેરીઓ, ભજીયા તો રસવઈ અને કાનો, સમોસા તો સ મને કાનો માત્ર મો અને સને કાનો સા. એવી રીતે ચાર નંબરમાં જોઈશું લાપસી, તો અહીંયા શું ઉમેર્યું? કાનો અને દીર્ઘઈ. એવી રીતે પાંચ નંબરમાં રોટલી તો રને કાનો માત્ર અને લને દીર્ઘઈ. મોહનથા તો મને કાનો માત્ર અને થને કાનો, મોહનથા ળ. હવે અહીંયા આગળ આપણને કીધું છે કે શિક્ષક પાસે 167 પરના ફકરાનું શ્રુત લેખન તમારે જાતે કરવાનું રહેશે. જે આપણને ખાલી જગ્યા આપી છે એની અંદર તમારે આ શ્રુત લેખન જાતે કરવાનું રહેશે. હવે હસો. મમ્મી કહે, બિટ્ટુ શીરો બનાવ કે સુખડી? બિટ્ટુ કહે, મમ્મી ઘરમાં એક જ કઢાઈ છે. અહીંયા તમારો પાઠ 9 પૂરો થાય છે. તમારે જ્યાં જ્યાં સૂચના આપી છે ત્યાં ત્યાં તમારે ચોપડીની અંદર લખવાનું રહેશે. નમસ્તે.